એલા એન્જલ તો ભારે એન્જલ છે, પણ આ તો બહુ સરસ છે. આમ જો પ્યુ ને તો બહુ ગમી ગઈ એન્જલ. એલા હાલે છે કાક ડિસ્કસ કેવું. એલા પણ કેટલા એક્સાઇટેડ છે, શું વાત હાલે છે. તામાં એટલા બધા મરખાઈ ગયા સૌ અંદરથી. મમ્મી એનું રીડ કરી રહ્યા છે. જો રીડ તો કરવું પડે ને, હોમવર્ક કર્યા વગર હાલે નો હાલે. મમ્મી ને ક્યારે સ્કૂલે ગયા હશો, પછી આવું કોઈ દિવસ આવ્યું નહીં હોય વાંચવાનું. પણ એમ આવતું ક્યારે, કારણ કે મને શોખ. આજે સન્ડે હતો, બધા મોટા જાગ્યા છે. જો જો આમ જો, અને અત્યારમાં હોય આમ આરામ ડે થઈ જાય. હું હું જોવો આમ જો એલા એન્જલ તો ભારે એન્જલ છે, પણ આ તો બહુ સરસ છે. આમ જો પીવ ને તો બહુ ગમી ગઈ એન્જલ. એલા જો પીવો, બહુ ગમે છે એન્જલ. જો બાર રમાડવા હોત ને મીંડા ફોન માં જોઈ તો અત્યારમાં બેહી ને એન્જલ ને રમાડવા માંડ્યા છે. તો જે તમે ના સન્ડે હશે એટલે આમ બધું લેટ લેટ જાય છે. આમ આમ આળસ આવે કે નહીં સન્ડે ના આમ સાંભળતા. એમાં એવું છે કે હમણાં કેટલાય સન્ડે થાવો રજા નો જ મળે ને, આજ મળે અને આમ સન્ડે સાંભળે એટલે આમ એક પ્રકારનું શરીરમાં થાળસ આવવા માંડે. કે નહીં સન્ડે ક્યારે વયો છે ખબર નથી. સન્ડે હાલ પડી ગયો છે ને, કારણ કે પ્રમાદમાં કશું શું ખબર રહે કેટલા વાગ્યા. જો 10 વાગ્યા તો ક્યાં નોપી થઈ ગયા. આ તો બધું હજી બધું કામ બાકી છે એટલે આ સન્ડે છે ને બહુ મોંઘો પડે. એમ કરતા તમારે પાછા હારા હા હોય ને સન્ડો, હા સન્ડે આવે અમારે સન્ડોય નો આવે મંડોય નો આવે. સન્ડે હોય આ મંડે રોજ ખાવો અંડે. હોય હવે રેવા દે. સન્ડે હોય આ મંડે રોજ કરો એન્જોય. બરાબર હું કેવું પીવું. હું કે વાત તો સાચી કહી રહી એમ. તો હવે બપોર ના પોણો એક વાગી ગયો છે ને. આમ જો પેડી ક્યો ની વાતો હાલે છે કાક ડિસ્કસ કેવું. એલા પણ કેટલા એક્સાઇટેડ છે, શું વાત હાલે છે. તામાં એટલા બધા મરખાઈ ગયા સૌ અંદર થી. આ લે લે એટલે હરખાઈ ગયા સૌ છે. તો મને લેતા જાય, હું થોડુંક મસાજ કરાવી લઉં. હા તો હવે રસોઈ ની તૈયારી થઈ ગઈ છે. મસ્તી નું સલાડ કટિંગ થઈ ગયું છે. પછી સબ્જી બની ગઈ છે પરવર ની. ભાત બફાઈ ગયા છે. દાળ નું વઘાર ને તેલ પણ દીધું છે. એમાં દાળ વઘાર થઈ જશે. દોઢ બંધાઈ ગયો છે. મારે તો સેતુબેન મારે કઈ ખાવાનું નહીં. તમે બધા ખાતા હોય કેવું દુઃખ લાગે. મને બહુ દુઃખ જ થાય, પણ હું કરું. હું પણ ખાઈ લઈ ગયો તો. હું મમ્મી નહીં ખાઈ. જોજો મમ્મી, હે મમ્મી, લે મમ્મી જો તૈયાર ખાવા માંડ. હે મમ્મી, તો હું કહું છું હું સમોસા ન ખાવ તો તમને ભાવે, ન ભાવે તો તમે નહીં ખાવ ને. તો હમણાં બતાવું વિડીયોમાં મમ્મી નહીં એલા. આને એક લુડો રમવાનું બહુ ઉતાવ છે. જો એને લુડો રમવો બહુ ગમે. અમારે સાંજે નો ડેઈલી નો પ્રોગ્રામ, અમે બધા લુડો રમી. એક મનુ જીવે સન્ડે ની. અને જો એના વાળ ને આમ જો ફ્લાવર ની જેમ હો લહેરાતા લહેરાતા. અને અમારું મનુ પતલી બહુ છે ને, લાખો દી આમાં હીલ ની જેમ આવટાસ કરે. કેમ મનુ તો સ્કૂલે જવાનું ગાડી હોય એટલે હળી નો. તો સ્કૂલે જવાનું હોત તો નો જાત નો જાત. સન્ડે ચાલુ હોત તો કેવું મજા આવત કા. બહુ ગમે ને સ્કૂલે જવું. તો હવે આપણે કેવું સ્કૂલ વાળા કે સન્ડે ચાલુ રાખજો. લે તે કીધું બહુ ગમે એમ નો ગમે. હું નથી ગમતું. લ્યો સ્કૂલે જવું તો ગમવું જ પડે. આ દાળ નો વઘાર તો છે કોલ માં આવ્યો. દાળ નો વઘાર થઈ ગયો છે. તો હું કહું આ સન્ડે છે, હું પ્રોગ્રામ છે, બીજો કઈ છે નહીં. કુવાનો
ફુવા નો તો હોય ને આમ એમ ફુવારા તૂટે આમ મનમાંથી બપોર વસે આ ધોઈ જાવ એમ ને એમાં આ સો તમારો ઓર્ડર નથી એટલે આમ વધારે મન થતું હશે ને ફુવાનું બહાર જવાનો કઈ પ્રોગ્રામ છે નહીં પણ ફુવાનો પ્રોગ્રામ છે તો હારું આજ તો હુઈ જ જાવ છે હું કહું હમણાં રક્ષાબંધન આવે છે આપણે કાંઈક નવી કુર્તી લઈ આવી કાલ સણિયા સોળી નું કાપડ ને એવું લઈ આવ્યા લેસ લઈ આવ્યા હવે એને આપણે ટીચિંગ કરવા આપશું કાલે પરમ દિવસે જશું આપણે તો કુર્તી કા કાપડી હાટું લઈ આવી ભાઈઓ હાટું મસ્ત મસ્ત રાખડી લઈ આવી આપણે આમ એક્સાઇટેડ થઈ આમ મને તેમ થાય ક્યારે લેવા જાવ ક્યારે લેવા જાવ હવે શું કેવું તમને જશું જશું તમારે લેવી છે ને કુર્તી આમ નવી મસ્ત પહેરવી છે એન્ટ્રી પાડવાની રક્ષાબંધન તો આમ પપ્પાને ઘરે જાવી ભાઈઓને રાખડી બાંધવા તો કે ઓહો આવી ઓ મારી બેનડી રૂપાળી એમ તો એમાં શું છે શેતુ બેન 500 રૂપિયા વધારે આપે ને એમ કહેવાય ને કે આ રક્ષાબંધનની કુર્તી લઈ આવ્યા છે એવી મંગાય નહીં પણ એને એમ થાય નહીં તું નવી કુર્તી લઈ આવી કે હું આના રક્ષાબંધન આવતી હતી ને તો નવી લઈ આવી તો એને એમ થાય કાંઈ નહીં કુમારે હારું કર્યું નવી કુર્તી હા લે લે ત્યાં કાંઈ બીજું ન કે તમારે એમ નો હાલે કુમારે તો લઈ જ દેતા પછી રક્ષાબંધન ને ભાઈ ને એકાદી નો લઈ દેવી પડે લઈ દેવી પડે હા તો પછી આ ભાઈ સુધી મેસેજ પોગાડવાનો ધંધો છે ને હા થઈ ગયા થઈ ગઈ મને તો ભાઈ ને કેવું તો પણ રક્ષાબંધન આવે છે ભાઈ તું કાક તૈયારી કરી રાખજે હો એડવાન્સ માં પછી કેતા ને ભૂલાઈ જ ગયો રક્ષાબંધન આવી ગઈ એમ તો માર ભાભી તો દેશ માં છે તો મેં હાટું કાલ રાખડી મોકલાઈ દીધી મારે મોકલવાની છે લાઠી ભાઈ હા મારા ભાઈ રહેશે તો તમારે હવે કુરિયર કરવું જોઈએ ને તો આપણે લે મારા પપ્પા ને કહીશ ને તો આપણે લેવા જવી જોઈએ તો અગાઉ લઈ આવી તો ટાઈમે પહોંચી જાય રક્ષાબંધન તો આપણે કાલ કા પરમ દિવસે લઈ આવી જેવા ફ્રી થઈએ એટલે હું કેવું કહું સારું ચાલો તો તો અત્યારે વાગી ગયા છે 5:30 ઘરનો માહોલ કંઈક આવો જ છે મમ્મી એનું રીડ કરી રહ્યા છે જો રીડ તો કરવું પડે ને હોમવર્ક કર્યા વગર હાલે નો હાલે મમ્મી ને અત્યારે ઓલું સ્કૂલે ગયા હશો પછી આવું કોઈ દી સાયું નહીં હોય વાંચવાનું પણ એમ આવતું ક્યારે કારણ કે મને શોખ ને પહેલેથી એટલે હા એ તો ચેતુબેન કહેતા હતા કે મમ્મી બહુ વાંચે એમ કે જ્યારે ફ્રી થાય ને ત્યારે વાંચે કે આ મનુને હયું આવ્યા પછી કે મમ્મી મૂકી દીધું વાંચવાનું અને આ આવ્યા પછી જો પછી જો આમ તાણા તાણી કરવાની જો એને મેં એમ કીધું પીયું ને કે ટાટા જવું છે તું મને વાળ ઓળવા દે એટલે મને વાળ ઓળવા દીધા એને તો ભર નિંદ્રા એને અમારે બહુ ઊંઘ આવે કુંભકરણ નો અડધો ભાગ આવ્યો છે અને ચેતુબેન અમારે કઈક અત્યારે ફ્રી થાય ત્યારે ઘડીક ફોન જોવે ને મમ્મી ને કઈક નવી નવી અપડેટ આપ્યા કરે ફોન જોતા જાય મમ્મી ને કેતા જાય કે આમ થયું હું કેવું કઈક ને કઈક હું સાંભળતી હોય મમ્મી ને તમે કેતા હોય બહુ આવી પીવું નઈ બહુ આવી એ તો ઉભો જ નો થતો એ તો કાલે ચેતુબેન 5:30 જાગ્યો તને બહુ નીની આવતી હતી ને પીવું જો અને તમને મને બહુ જો જો બધા બહુ ઊંઘ આવતી પણ મને નહીં આવતી મમ્મી મનસ્વી ને ઊંઘ આવતી હતી શ્લોક કરવાનો હતો તે અડધી કલાક તો શ્લોક પાકો થયો છે એવું છે પાકો થઈ ગયો પછી ગઈ રમવા છે હા હમણાં હું ઉપરથી પીવું જગાડીને આવી ત્યાં જોતી હતી ને તો ભાઈ પાસે પૈસા માંગતી ભૂખ લાગી તું ભી ભી નખ ચાવતી જ તે ભાઈ એમ કીધું નખ ચાઈ માલે તારે ખાવું હોય નહીં લઈએ એટલે ભૂખ લાગી છે છે બપોરે કઈ ખાધું નહીં હોય ખાધું તું કઈ છે તો આમ જો મમ્મી પર્સ વિખાઈ ને આ ડાયરી લેવાઈ ગઈ છે મૂકી દે ખીજાશે જો પર્સ નહીં વિખવાનું આપણે શોપિંગ કરવા જવું છે પીયું જવું છે ને ટાટા હે તો મૂકી દે હાલ જો મૂકી લઈશું જો કેવી લાલ છે છોકરા નામ જ બધા મનાવે લાલચી કેવાય આને
નથુલાલ લાલજી. ઈ કેવું હોય નથુલાલ લાલજી? હે બા, નથુલાલ લાલજી. હે પીઓ, તાર હેર કટિંગ કરાવાસ? હે પીઓ, તાર વાળ કપાવાસ? આમ કટ 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 કટ. હે પીઓ, તાર વાળ કપાવાસ? હાસ પાડશો બધે મમ્મી. આ પાડશે પછી રોશે કોણ? પણ બેસે નહી, ત્રણ જણા પકડશે માથું ત્યારે વાળ કપાવે. મમ્મી કેવી રીતના પકડી રાખે? ત્રણ જણા પકડે, એક વાણંદભાઈ હોય ઈ, બે જણી અમે, અને એક પગ પકડે ને એક ગરદન પકડે ને ઓલો ભાઈ એક હાથે ખોબડો પકડે ને વાળ કાપે. આવા વાળ કોઈ ના કપાતા હશે? બી તારા કપાય છે ગોગા. ઈનો ઈ દાંત કાઢે જો. મીઠું છે? નથી જો. નથી સીએ એમ બોલે. હા એમ ભાઈ મીઠું છે એમ કે. હા મીઠું છે. સે કે મીઠું કે તો ફરવા બાનું પર્સ લઈ. કઈ બાજુ પર્સ લઈને કઈ બાજુ? જો છે છોકરો પણ શરમાય છોકરીયું છે. જો શોખે બધા છોકરીઓ જેવા. કા છે તું બેન? આખો દિવસ રસોડામાં રે. આપણે કઈ કરતા હોય બધું વસ્તુ લે. તો શેફ નહી હોય ને? રસોઈ હશે કંદોયો. કંદોયો હશે શેફ ને? બી જમાનામાં શેફ ગાંઠિયા જલેબી પાડવા વાળો. હે તું કંદોયો હતો ગયા જન્મમાં? કંદોયો હતો. હું ટાટા જાવું છે. હમણાં જઈ વાગી ગયા છે સવા સાત અને પ્રિયાંશ હજી રમત માં ધ્યાન છે. શું થયું શું થયું? જો પ્રિયાંશ હોય એવું ના કરાય, એવું ના કરાય, એવું ના કરાય. જો બંને બસ ઝઘડવા માંડ્યા. જો ફરીથી બસ હવે હવે એ નાનો તુંય નાની થઈ જવાનો. હે મનસ્વી વાગે પણ એ નાની થઈ જાય એમ નો એમ કહેવાય કે ભાઈ નો મરાય એમ કહેવાય. શું કહેવાય? એમ કહેવાય. અને મમ્મી શું છે? મમ્મી આજે તમારો એક સુવિચાર મસ્ત મજાનો બાકી રહી ગયો છે એવું લાગે છે મને. કેમ કે વ્લોગ તો મેં જોયો થોડો ઘણો, તો સુવિચાર બાકી લાગે છે. તો સુવિચાર મમ્મી આજનો તો એકદમ મસ્ત આપવો જ પડે તમારે. આ સૃષ્ટિ ઉપર જેટલી યોની છે ને એમાં માણસની યોની છે ને એ જ પૈસા કમાય છે. પણ દુઃખની વાત એ છે કે ગમે તે યોનીનો પશુ હોય તે ભૂખ્યો નથી રહેતો અને માણસ કોઈ દી ધરાતો નથી. વાહ 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 મમ્મી વાહ. શું શબ્દોમાં મારે તમને આમ સેલ્યુટ કરવું. હે મમ્મી એકદમ મસ્ત. વાહ શું વાત છે. મમ્મીએ કીધું સાંભળ્યું તેમ આ સિટીઓનો અવાજ આવવા માંડ્યો છે અને રોટલા રોટલા કરાય છે અને સાથે શું બને છે ભાભી? આખા રીંગણ શાક ને રોટલા. વાહ આખા રીંગણ શાક ને રોટલા. તો તને મોત પડી જાય ને. આ તો તું બ્લોગ ઉતારી મને એમ લાગતું હતું કે હું પણ બોલે છે મારું. હે શું વાત છે. મોઢામાં આમ જો ને પણ બોલાતું ન હોય કાંઈ પણ આમ જીભડી કેવી આવી જાય તરત. હે બહુ સરસ બહુ સરસ. તો રોટલા અને આખા રીંગણાનું ચા ખાઈને આપણે અહીંયા બ્લોગ ખતમ કરવાના છે. તો કાલે ફરીથી મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. સી યુ સી યુ.